Krishna elito manav vesh ayug mashure sheshe पेंशटाव्या ने गया पीतांबर खे चैलेंज स्वीकारी ने ली दो मानव वेश अता बेस्ट सारथी हवे चलता लागे ठे प्यारे माखन खाता हवे लगड़वानी रेस कान्हो बन्यो 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 कान्हो बन्यो परमानेंट कर्म नो सिद्धांत समझावा गीता ओ वाचे अनंत कोटि ब्रह्मांड स्वामी वैकुंठ वासी श्री कृष्ण थाया हवे गोपाल तुलसी वासी कान्हो बन्यो 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 कान्हो बन्यो परमानेंट शके एक काम करें अपने इंस्पेक्टर कनोडिया साहब ने फोन करीने पूछे कि इमने कोई इन्फॉर्मेशन मड़ी के नहीं हाँ नंबर ट्रेस करवा कहियो तो इमने नंबर ट्रेस थे तो सारू यार हाँ साहब शू थे कोई इन्फॉर्मेशन मड़ी ના અમને નથી મળી એટલે તો તમને ફોન કર્યો નંબર ટ્રેસ થયો કાલે કાલે મળશે ઇન્ફોર્મેશન ઠીક છે સાહેબ જો પ્લીઝ તમને કંઈ પણ ખબર પડે અમને તરત ફોન કરીને જણાવજો અને અમને પણ કંઈ ખબર પડશે તો અમે તમને તરત ફોન કરીને જણાવશું ઓકે હા સાહેબ કાલે ને ઓકે 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 બાય 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 શું થયું ના મળીને સુખણી તને શું થયું ગોપાલ એને સુસાઇડ તો નહીં કરી લીધું અને શું સુસાઇડ યે કેવી વાત કરી રહી છે તું હા મિરાંદે શું કામ સુસાઇડ કરે પ્રેમ માટે એને તને કહ્યું હતું ને કે તને પ્રેમ કરવા લાગી છે અમે એની આંખોમાં મારા પ્રત્યેનો પ્રેમ જોયો હતો પણ પ્રેમ કરે છે તો સુસાઇડ શું કામ કરવાનું એક મિનિટ ગોપાલ મિરાંદે તને પ્રેમ કરે છે એ વાત તું જાણે છે એની મિરાંદેને ખબર હતી એટલે એ ટોપિક પર ક્યારે વાત તો નથી થઈ એક્ઝેક્ટલી વન સાઇડેડ લવ એક તરફી પ્રેમમાં લોકો આવું કરતા હોય છે એ આવું શું કામ બોલે છે તું સુખડીની વાત સાચી છે ગોપાલ તારે ને કહી દેવા જેવું હતું યાર હા ગોપાલ અરે એક વાર તેને આઈ લવ યુ કહી દીધું હોત તો શું ફરક પડવાનો તો હું આત્મહત્યા કરી નાખત અબે તું ચૂપ રહે ને તારે આત્મહત્યા કરવી છે કરું મદદ કરું હમણાં તું અહીંયા ટેન્શન ચાલી રહ્યો છે ને વચ્ચે ટે 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 કર્યા કરે ચૂપ અને તું ગોપાલ જ્યારે તને ખબર હતી કે એ તને પ્રેમ કરી રહી છે તો તારી સાથે વાત કરવી જોઈતી હતી ને આ ટોપિક પર હું કોઈની સાથે વાત ન કરી શકું ગીતિકા પણ શું કામ કારણ આ અવતાર મેં કોઈ એકનો થવા નહીં સૌનો થવા માટે લીધો છે સૌનો પ્રેમ સૌનો કૃષ્ણ મીરાને આશે આજે આવો દિવસ આવત મને માફ કરી દે સુરેખા હું તારી દીકરીને સાચવીને મોકલી ના શકી અરે પણ એ દિવસે એ જતી હતી ત્યારે કોઈને વિચાર પણ ના આવ્યો કે એના મનમાં આવું કઈ ચાલી રહ્યું હશે મીરાને શું કરતી હશે તું રડ નહીં તું લાલો એને શોધી કાઢશે અસુમતી પોલીસ વાળાને કઈ ખબર પડી ના હજી તો નથી ખબર પડી પણ પોલીસ વાળા બધા મારા લાલાના મિત્રો છે એ લોકો એને જલ્દીથી શોધી લેશે જો સાંભળ તું બહુ જ થાકી ગઈ હોઈશ થોડીક વાર આરામ કરી લે હા ઠીક છે ના તું જઈશ નહીં અહીંયા મારી પાસે જ બેસ ઠીક છે હું તારી સાથે જ છું તું જરાય ફિકર નહીં કર અહીંયા ટેન્શનમાં ને ટેન્શનમાં મને ઊંઘ નથી આવતી ઘરમાં આટલું ટેન્શન છે અને આ ભૂપલો શાંતિથી સૂતો છે મગજ ને છે ને લોહીનો પુરવઠો મળવો બહુ જરૂરી છે તો તમારું મગજ આમ ફાસ્ટ ચાલે સમજ્યા એટલા માટે હું આસનમાં એક વાર સૂતો એટલે પછી મહિના સુધી નિરાંત એટલે તો હું આટલો બુદ્ધિશાળી છું
સમજ્યા તમે? બચપણની બધી વાત. અડધી રાતે તમને મારું શું કામ પડ્યું મને કહો તો. એટલા મને બહુ ગભરામણ થાય છે. ગભરામણ? કેની ગભરામણ પપ્પા? આ તમારા કારણે અવંતિકાને મેં કોકિલાના રૂમમાં મોકલી, હવે છે નહીં ગભરામણ? એ ગધેડા મારા કારણે નહીં, ઓલી વાંદરી સુરેખાના કારણે. બહુ ગભરામણ થાય છે. હા પણ પપ્પા, હવે આ ગભરામણ ગભરામણ કરવાનું બંધ કરો. તમારી હાલત જોઈને હવે મને ગભરામણ થવા માંડી છે. તમારું તો ઠીક, પણ જો મને કઈ થઈ ગયું તો ઘર ઓફિસ સંભાળશે કોણ? મીરાંદેનું શું થયું હશે? એટલા બહુ ગભરામણ થાય છે. હાર્ટમાં તો કોઈ તકલીફ નથી. અરે પપ્પા, જો તમને એના કારણે ગભરામણ થતી હોય ને તો જઈને કોકિલાના રૂમમાં સુઈ જાઓ. અવંતિકાને અહીંયા મોકલી દો. કોકિલાના રૂમમાં એકલો? ના, તો મને ચોક્કસ એટેક આવી જશે. કેમ? તને ખબર છે ને, મને ભૂતથી બહુ ડર લાગે છે. અરે પપ્પા, તમે રૂમમાં જઈને છે ને ઉઘાડા શરીરે સુઈ જાઓ તો ભૂત તમને જોઈને ડરી જશે. અરે પપ્પા, ભૂત ભૂત જેવું કઈ હોતું જ નથી. તો મને ખબર છે કે ભૂત ભૂત જેવું કઈ હોતું નથી, પણ જ્યારથી આપણા નવા ઘરમાં મેં ભૂત જોયું છે ને ત્યારથી મને બહુ ડર લાગે છે. એકલા સુવાતું નથી મારાથી. પપ્પા, તમે જાણો છો ને કે આપણા ઘરમાં જે ભૂતો હતા એ તો બ્રોકર ગાંધીના કારણે હતા. એને તો નાટક આખું કરેલું. હા, એ ગાંધી બ્રોકરનું વાળું ભૂત નકલી હતું એ પણ મને ખબર છે, પણ મને એકલા એકલા બહુ ડર લાગે ઢૂપલા. અરે પપ્પા, તમે ડરો વરો નહીં. ભૂપેશ છે ને, હવે આ સંદો પછી ક્યારેક કરીશ. અત્યારે શાંતિથી સુઈ જાઓ પપ્પા. જાઓ. તને જરા પણ અંદાજો કઈ આઈડિયા આવી રહ્યો છે કે ક્યાં ગઈ હશે? હા ગોપાલ, કઈક યાદ કરને, કદાચ તને કઈક હિન્ટ મળી જાય. એ જ વિચારી રહ્યો છું, કઈ નથી સમજાતું. એ ગોપાલ, તેનો રૂમ ચેક કર્યો? ના, રૂમ તો ચેક નથી કર્યો. કીધી કે એક મિનિટ, તું એનો રૂમ ચેક કર, હું આવ્યો. ચલ રૂમ ચેક કર. હા તું જા. એ જા નહીં, તું ચાલ ઊભી રહે. હા આંટી, હમણાં જ સુતા છે. શું થયું? મા, મને એક અર્જન્ટ કામ છે. મીરાંદે મળી ગઈ? હા, મીરાંદે મીરાંદે મળી ગઈ? ના ના, તો હું લાલાને પૂછતી હતી. આંટી, અમે બસ સ્ટોપ, રેલવે સ્ટેશન, એરપોર્ટ બધી જગ્યાએ તપાસ કરી જ રહ્યા છે. અને માત્ર અમે જ નહીં, ઇન્સ્પેક્ટર સાહેબ પણ મીરાંદેને શોધી રહ્યા છે. તમે ચિંતા નહીં કરો, મીરાંદે બહુ જલ્દી મળી જશે. જલ્દી એટલે ક્યારે ગોપાલ? તમે મારા પર વિશ્વાસ રાખો આંટી, બહુ જલ્દી મળી જશે. ગોપાલ, આઈ એમ રિયલી સોરી, મેં ગુસ્સામાં તને લાફો મારી દીધો. પણ આંટી, તમે સોરી શા માટે કહો છો? મારા માટે તમે મારા મમ્મી જેવા જ છો, તમારે સોરી ના કહેવાનું હોય. લાલો સાચું કહે છે, તું પણ શું સુરેખા. પણ લાલા, તું શું કામ આવ્યો હતો? હા આંટી, મીરાંદે તમને મેલ મોકલ્યો હતો, રાઈટ? મારે મેલ જોવો છે. કેમ? કદાચ કોઈ કડી મળી જાય, કદાચ કોઈ હિન્ટ મળી જાય કે મીરાંદે ક્યાં ગઈ હશે. હા, તમે પ્લીઝ એકવાર મને વંચાવો ને. એક મિનિટ. હા, તમે મને ફોરવર્ડ કરી શકો છો? આ રહ્યો મેલ, તું તારા આઈડી પર ફોરવર્ડ કરી દેજે. આવી ગયો. થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ સો મચ. તું હવે આરામ કર, ઠીક છે? લાલો આવે એટલે પછી હું તને જવા. મેલ નો તો કર્યો, અને મેલ કોને કર્યો તો એ ઇમ્પોર્ટન્ટ નથી. મેલ માં શું લખ્યું છે એ ઇમ્પોર્ટન્ટ છે. શું લખ્યું છે? મને હવે આ મટીરિયલિસ્ટિક લાઈફમાં રસ નથી, માટે હવે હું આ લાઈફથી મુક્ત થાઉં છું. જેવી રીતે કાનો મુક્ત થઈ શાંતિ માટે દ્વારકા ગયા હતા, એવી જ અવસ્થા ફીલ કરવા માંગુ છું. પણ ગોપાલ, આમાં એ ક્યાં ગઈ છે, એ ક્યાં લખ્યું છે? હા ગોપાલ, આમાં તો દ્વારકા. દ્વારકા ગઈ છે એવું લખ્યું છે? ના, લખ્યું નથી, પણ
એક વાર કહ્યું હતું. શું શ્રી થયું? એમ કે એક વાર અમે મંદિરે ગયા હતા અને ત્યાં ગોપાલ, શુડ આઈ ગો ટુ દ્વારકા ઓર નોટ? છો મિરાંતે, દ્વારકા જવું કે ન જવું એ હું તારા હાથમાં છોડું છું. બની શકે છે કે દ્વારકા તને બોલાવે અને કદાચ તું ન પણ જાય. તું ગયો છે દ્વારકા? ના, આ જન્મમાં અત્યાર સુધી તો નથી ગયો. That means કને તને એના વિશે કશી જ નથી ખબર? ખબર તો બધી જ છે. તો પ્લીઝ ટેલ મી, આઈ વોન્ટ ટુ નો. મિરાંતે, આજનું દ્વારકા તો માત્ર યાત્રાધામ બની ગયું છે. કૃષ્ણની દ્વારકાનું સંસ્કૃત નામ હતું દ્વારાવતી, ધ સિટી ઓફ મેની ડોર્સ. શક્ય છે કે કૃષ્ણની ભવ્ય નગરી દ્વારકાની આસપાસ જ હોય, પણ આજકાલ કોઈને દેખાતી જ ન હોય. બટ વાય? મિરાંતે, આજે દ્વારકા ભારતની અન્ય સિટી જેવી જ એક સિટી છે. હેલ્પલેસ પોલીસ, એવા જ બધા કોમન પ્રોબ્લેમ્સ લાઈક ભીડ, પોલ્યુશન, એક્સેટ્રા એક્સેટ્રા. લોકોનું માનવું છે કે કૃષ્ણની દ્વારકા 6 વખત ડિસ્ટ્રોય થઈ અને દરેક વાર નવી બનતી ગઈ, અને આજની દ્વારકા એ મૂળ નગરનું 7મું સ્વરૂપ છે. ગોપાલ, આઈ હેવ અ ક્વેશ્ચન. તને આટલી બધી કેવી રીતે ખબર છે? અરે, તું તો એવી રીતે બોલે છે જાણે કે એ ટાઈમ પર તું અલાઈવ હતો અને તે બધું જ જોયું છે. એ પણ અને એવું નથી પણ. ઓકે, નાઉ માય સેકન્ડ ક્વેશ્ચન. કૃષ્ણ મથુરામાં બોર્ન થયા છે, દ્વારકાથી 1000 કિલોમીટર્સ દૂર આવેલી સિટીમાં. એમની મોટા ભાગે લાઈફ ઈસ્ટ અને નોર્થમાં ગઈ છે. ધેન વાય કૃષ્ણ આટલા દૂર આવ્યા? શેના માટે? ટુ એસ્ટાબ્લિશ ધ સિટી. વેલ, એઝ યુ નો, કૃષ્ણએ મામા કંસનો વધ કર્યો અને કંસના પિતા ઉગ્રસેનને રાજા બનાવ્યા. ત્યાંના કૃષ્ણ યાદવ કુળના હતા અને એમનો વિચાર હતો કે પહેલી ડેમોક્રેટિક સિટી બનાવી. એમણે સામ્રાજ્યના 18 વિભાગ કર્યા અને દરેક વિભાગને એમનો ચીફ નિમ્યો. જેમ કે ઉગ્રસેન મથુરાનો ચીફ અને કુલ 18 ચીફ મળીને યાદવ કુળના સુપ્રીમ ગવર્નરને અપોઇન્ટ કર્યો. અને કૃષ્ણ એ સમયના ઇલેક્ટેડ ગવર્નર હતા, જે 18 રજવાડાઓના હિતનો વિચાર કરતા, અને એ પણ સમ્રાટ કે કિંગના ટાઇટલ વગર. બટ વાય? આટલા દૂર આવવાનો રીઝન શું છે? જરા છે, કંસના ફાધર ઇન લો, જે મગધના પાવરફુલ રૂલર હતા, કંસવધનો બદલો લેવા માટે એમણે 18 વખત મથુરા પર અટેક કર્યો, પણ એમને સક્સેસ ના મળી. કારણ કે કૃષ્ણ અને બલરામભાઈની ડિફેન્સિવ ટેક્ટિક્સનો એમની સામે કોઈ તોડ નહોતો. પણ છેલ્લી વખતે કૃષ્ણે વિચાર્યું કે સ્ટ્રેટેજિક પગલાં તો ભરવા જ પડશે. બટ કૃષ્ણ એમ કેમ વિચાર્યું? કારણ કે સિચ્યુએશન એવી હતી કે જો યાદવ કુળે નક્કર વિકાસ કરવો હોય તો મથુરા છોડવું પડે એવી સિચ્યુએશન. યાદવોના જીવનનો એકમાત્ર ઉદ્દેશ મથુરાની સુરક્ષા બની ગયો હતો. માટે કૃષ્ણે બહુ વિચારીને નિર્ણય લીધો કે સામ્રાજ્યની રાજધાની દ્વારકા શિફ્ટ કરી દેવી, જે મથુરાથી દક્ષિણ પશ્ચિમમાં 1000 કિલોમીટર દૂર હતું. જરાસંધ એની આર્મી લઈને એટલા દૂર સુધી અટેક કરવાનો વિચાર પણ ના કરી શકે. અને મિરાંદે, આ નિર્ણયના કારણે જ તો કૃષ્ણને રણછોડ કહેવામાં આવ્યું હતું. અને રણછોડ મીન્સ યુદ્ધ મહેતા, એટલે કે બેટલફિલ્ડને કાયમ માટે છોડીને જતો રહેનારો. ઓ, એમ? યા, આજે પણ ગુજરાતમાં કૃષ્ણને લોકો રણછોડના નામે જ ઓળખે છે. યા, આઈ રિમેમ્બર. ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે. મહાભારતના સિક્વેલ એવા હરિવંશમાં કેટલાય શ્લોક છે જે પ્રૂવ કરે છે કે કૃષ્ણ દ્વારકામાં રહ્યા હતા. માટે આ કોઈ કાલ્પનિક વાત નથી, કૃષ્ણ ખરેખર દ્વારકામાં રહ્યા હતા. કૃષ્ણએ કહ્યું પણ હતું, મેં સિલેક્ટ કરેલી આ ભૂમિ જો એ સ્વર્ગ સમાન છે. અહીં નિર્માણ થનારી નગરીનું નામ પણ મેં વિચારી જ રાખ્યું છે, જે બહુ પ્રખ્યાત થશે. આ પૃથ્વી પર મારા દ્વારા તૈયાર થયેલું નગર દ્વારાવતી ઇન્દ્રની અમરાવતી જેવી જ પ્રસિદ્ધિ પામશે. જ્યાંથી હું યાદવોની સમૃદ્ધિ જોઈ શકું. પછી કૃષ્ણના આગ્રહવશ થઈ સમુદ્રે જગ્યા કરી આપી અને ત્યાં અદ્ભુત ભવ્ય નગર નિર્માણ પામ્યો. કૃષ્ણએ પ્રેયર કરી અને સમુદ્રને જગા કરી આપી. યસ, ઓફ કોર્સ, સમુદ્રે જગ્યા કરી આપી, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ લેન્ડ રેક્લેમેશન. ભારતીય ગ્રંથોમાં ઘણી સાયન્ટિફિક વાતો
આ રીતે જ વર્ણવવામાં આવી છે. અને કૃષ્ણે પ્રેયર નહોતી કરી, એણે એન્જિનિયરિંગ સ્કિલ્સથી સમુદ્રની 12 યોજન જમીન ખાલી કરાવી હતી. ગોપાલ, આઈ ફીલ કે મારે પણ દ્વારકા જવું જોઈએ. જવું તો જોઈએ, પણ જવા માટેનું તારું કારણ શું છે? જો ગોપાલ, કૃષ્ણ શાંતિ માટે મથુરાથી દ્વારકા ગયા, ઓકે? હવે તું જ મને કે દ્વારકામાં શાંતિ મળે છે કે નહીં. દ્વારકામાં શાંતિ મળશે કે નહીં એ તો મને ખબર નથી, પણ તારા મનમાં ખળબળાટ ચાલી રહી છે એ મને સમજાઈ રહ્યું છે. અરે ગોપાલ, તે મને શોધી લીધી. તને શોધતા મને કેટલી વાર લાગવાની? મિરાંદે, તું સંસારથી દૂર ભાગી શકે છે, પણ મારાથી નહીં. પ્રેમ કરે છે? તને પ્રેમ કરું પણ છું અને નથી પણ. મિરાંદે, સમજાય એવું બોલ. ગોપાલ, તારા કારણે એટલે તારા પ્રેમના કારણે નહીં, પણ તારા વાતોથી જ મને ખબર પડી છે કે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડનો મોહ છોડી દેવો જોઈએ. તારા જ વાતોથી હું ઇન્સ્પાયર થઈને મેં આ આધ્યાત્મિક જર્ની શરૂ કરી છે. ભક્તિ જ કરવી છે હવે મારે. મિરાંદે, તું ભક્તિને ખોટા અર્થમાં સમજી છે. કૃષ્ણને અર્જુનને વાલો હતો અને મીરા પણ, કંસ મામાને પણ વૈકુંઠ મળ્યું હતું. ભલે શત્રુ ભાવે, પણ કંસ મામાએ પણ કૃષ્ણને ભજ્યા જ હતા, ભલે પછી ગુસ્સાથી હોય કે ડરથી. પણ મારે આ ગુસ્સો કે ડર વિના જ કૃષ્ણને ભજવું છે. આઈ વોન્ટ મોક્ષ ગોપાલ. હા, પણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે તારે સંસારનો ત્યાગ કરવાની શું જરૂર છે? તું સંસારમાં રહીને પણ ભક્તિ કરીને કૃષ્ણને પામી જ શકે છે. તું મોક્ષ પામી શકે છે મિરાંદે. એકદમ નોર્મલ રૂટીન લાઈફ જીતવા જીતવા પણ તું ભક્તિ કરી જ શકે છે. એક પુરુષને મોક્ષ જોતો હોય તો એ સાધુ બની શકે છે, પણ એક ગર્લને જોતો હોય તો એ સોસાયટીને નથી ચાલતું. કેમ ગોપાલ, એક સ્ત્રી સાધ્વી બને એમાં લોકોને શું પ્રોબ્લેમ છે? એ લોકો એક્સેપ્ટ કેમ નથી કરતા? મિરાંદે, મને તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ સમાજ હજી એટલો મેચ્યોર બન્યો નથી, અને એટલે જ હું કહું છું કે આ સાધુપણાની માયા છોડ. જો તું સાધ્વી બની ગઈ તો તારા મમ્મી પપ્પાને બહુ દુઃખ થશે, અને ઇનફેક્ટ તારા જ મમ્મી પપ્પા નહીં, મારા મમ્મી પપ્પા, ભાઈ, ભાભી બધા દુઃખી થશે. અને ગીતિકા અને પ્રીતિ જે તને નફરતની નજરોથી જોતા હતા, એ લોકો પણ કેટલા ટેન્શનમાં છે, તને શું કહું? મારી વાત માન, આ સાધુપણાની માયા છોડ અને ચાલ મારી સાથે. એન્ડ આઈ એમ રીલી સોરી ટુ સે, બટ કોઈને દુઃખી કરે કૃષ્ણને સે જે ના ગમે. બટ ગોપાલ, મિરાંદે, જો તું કોઈને ખુશ કરીશ તો એના ચહેરા પર જે ખુશી હશે એમાં તને કૃષ્ણ દેખાશે. તું કૃષ્ણની વધુ નજીક પહોંચી શકીશ. હવે તું જ નક્કી કર
તને કોઈના આંસુમાં કૃષ્ણને જોવા છે કે કોઈની ખુશીમાં કૃષ્ણને જોવા છે? અને કૃષ્ણ તો સ્વયં સંસારમાં રહ્યા છે. સંસારમાં રહીને એમને કેટલી લીલાઓ કરી. શું કૃષ્ણે સંસારનો ત્યાગ કર્યો હતો? ગોપાલ, તારી વાત એકદમ સાચી છે. કોઈ વિચાર નહીં કર, હું કહું છું ને, બસ ચાલ મારી સાથે. કૃષ્ણે સંસારની રચના સાધુ થવા માટે નહોતી કરી. અરે કૃષ્ણે રચેલી દુનિયાનો આનંદ માણ, એ પણ એક પ્રકારની ભક્તિ જ છે. કદાચ કૃષ્ણની જ ઈચ્છા નથી કે તું અહીં રહે. તું જ વિચાર કરને, કોઈને પણ ખબર હતી કે તું ક્યાં ગઈ છે? નહોતી ને, છતાંય મેં તને શોધી પાડી ને, અને એ પણ આટલા જલ્દી. કોઈને ખબર હતી? એવી રીતે જ ભાગી હતી કે જેવી રીતે કોઈને ખબર ના પડે. તો એ ખબર પડી ને, ચાલો કૃષ્ણની મરજી સમજીને ચાલ, ગોપાલની મરજી સમજીને ચાલ.